મિત્રો, ધોરણ નવની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 5-7 ટૂંકનોંધ આપણે જોઈ. એમાંની એક ટૂંકનોંધ જેનું કલાકારનું નામ છે શ્રી નટુભાઈ પરીખ. શ્રી નટુભાઈ પરીખ કલા જગતમાં નટુ પરીખના ટૂંકા નામથી ઓળખાય છે. તેમનો જન્મ 14 જાન્યુઆરી 1931માં ખેડા જિલ્લાના બાંધણી ગામમાં થયો. માતા સુમનબેન, પિતા જેઠાલાલ પરીખ ધીરધારનો ધંધો અને કરિયાણાની દુકાન ચલાવતા રાત્રે સુશોભન માટે ક્રાફ્ટ અને દિવાળીમાં સુંદર રંગોળી પણ પૂરે. પિતાની ઈચ્છા દીકરાને વકીલ બનાવવાની હતી. 7 ધોરણ સુધીનો અભ્યાસ ગામની શાળામાંના આચાર્ય શ્રી હરમનભાઈએ જોયું કે નટુભાઈ ચિત્રમાં આગળ છે, તેથી તેમણે દાદા અમૃતલાલને કહ્યું કે આ છોકરાને અમદાવાદની સીએન વિદ્યાલયમાં જો તમે મૂકો તે મહાન ચિત્રકાર બની શકે એમ છે. ત્યાં ચિત્રકાર રસિકલાલ પરીખને મળ્યા, ઉદ્યોગ તરીકે ચિત્ર વિષય લીધો અને ચિત્રમાં ઓળધોળ થયા અને શાળાના સમયમાં ખૂબ જ ચિતર્યું. ત્યારબાદ ગુજરાત કોલેજમાંથી શ્રી બીએ ગુજરાતી સાથે થયા અને પીજ ગામની શાળામાં કલા શિક્ષક તરીકે જોડાયા. 5 વર્ષની નોકરી છોડી વડોદરા જવા વિચાર્યું. શિલ્પકાર શ્રી કાંતિલાલ કાપડિયાની સલાહથી વડોદરા MS યુનિવર્સિટીમાં MA આર્ટ ક્રિએટિવિટીનો અભ્યાસ કર્યો. એ દરમિયાન શ્રી NS બેન્દ્રે દ્વારા કલા સૂઝ મેળવી ખૂબ જ વાંચ્યું, પશ્ચિમની કલાના નવા પ્રભાવો સમજ્યા. ઈસવીસન 1962માં અમદાવાદની શેઠ CN કલા મહાવિદ્યાલયમાં શ્રી ઝીણાભાઈ દેસાઈએ આવકાર્યા અને માતૃ સંસ્થામાં 28 વર્ષ કલાનો ઇતિહાસ એન્ડ પેઇન્ટિંગના અધ્યાપક તરીકે સેવાઓ આપી. આદર્શ શિક્ષક કલાકાર તરીકેની નામના મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ કલાકારે બનાવેલા અદ્ભુત ચિત્રો, કલા સાધના, છબી કલા, દ્રશ્ય ચિત્ર, પોર્ટ્રેટ વગેરેમાં સુંદર સ્થાન મેળવ્યું. આજે તે દ્રશ્ય ચિત્ર કરે છે. તેમની પાત્રતા લાક્ષણિકતા દ્રશ્ય ચિત્રમાં પ્રકૃતિને વિવિધ રૂપ નવાજી. કુદરત એ જ એમનું ઘર છે. દ્રશ્ય ચિત્ર યાને કે લેન્ડસ્કેપ એ એમની આગવી શૈલી છે. વોટર કલર, ઓઇલ કલરમાં પણ રંગરચના તો એમની જ. ગુજરાત કલા ક્ષેત્રે ગુજરાત લલિત કલા આયોજિત 12 જેટલા લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટના વર્કશોપ દ્વારા યુવા પેઢીના ચિત્રકારોને માર્ગદર્શન પણ આપતા રહ્યા. આમ કલા ક્ષેત્રે તેમની કામગીરી ખૂબ જ યશસ્વી છે. કલાકાર ઈસવીસન 1961માં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત કર્યો. 1970માં માયસોર દશેરા પ્રદર્શનમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો. ઈસવીસન 1972થી ગુજરાત બહાર મુંબઈ જહાંગીર આર્ટ ગેલેરીમાં વનમેન શો યોજ્યો. ત્યારથી આજ સુધી ગોવા, બેંગ્લોર, અમદાવાદ, મુંબઈ, ભાવનગર, સુરતમાં 18 જેટલા વનમેન શો યોજ્યા. આંતરરાજ્ય પ્રદર્શનોમાં પણ અનેક વખત ભાગ લીધો. ઈસવીસન 1996માં ન્યૂ દિલ્હી ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સોસાયટી દ્વારા શાલ અને રૌપ્ય ચંદ્રક આપી સન્માન કરવામાં આવ્યું. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ કલાકારે કેટલી બધી પ્રકારના પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. તેમણે કલા સંસ્કાર, કલાવૃંદ, વિશ્વના મહાન ચિત્રકારો અને કલાકસબ જેવા પુસ્તકો આપ્યા છે, જે ખૂબ જ આવકાર્ય પામ્યા. ઈસવીસન 2010માં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા કલાયાત્રી શ્રી નટુભાઈ પરીખ પુસ્તક પ્રસિદ્ધ થયું અને તે જ વર્ષે ગૌરવ પુરસ્કારથી સન્માનિત થયા. ખેડા જિલ્લાના ભીંતચિત્રો પર સંશોધન માટે શિષ્યવૃત્તિ યાને કે રિચર્સ સ્કોલરશીપ પણ એમને મળી. તે માટે લેખો પણ લખ્યા. કુમાર માસિકની અંદર નિયમિત લેખ આપતા રહ્યા અને આજે નિવૃત્ત જીવનમાં પણ કલા ક્ષેત્રે ખૂબ પ્રવૃત્તિ કરે છે અને તેમના ચિત્રો જાણીતા. ચિત્રોમાં ભરૂચની શેરી તમે જોઈ રહ્યા છો. આજે ચિત્ર દેખાય છે એ ભરૂચની શેરી છે. નર્મદાની શાન, સાપુતારા, તારંગા અને દીવ વારંવાર ચિત્રો કરવા જાય તેઓ પાછળની અવસ્થામાં પણ મોડર્ન આર્ટ, મોર, પર્વત, ફૂલો, દરિયા જેવા વિષય પર ચિત્રોનો ઇવનિંગ મ્યુઝિક, ફ્લોર રિફ્લેક્શન, ધ રેડ વગેરે જાણીતા ચિત્રો છે. તેમણે કરેલા પોર્ટ્રેટ શારદા, ગાંધીજી, સરદાર પટેલ, રવિન્દ્રનાથ ટાગોર, શ્યામજી કૃષ્ણ વર્મા તેમજ અનેક વ્યક્તિ પરથી ઘણા સર્જનો કર્યા. અમેરિકન દૂતાવાસ માટે ગુજરાત સરકારે સરદાર પટેલનું તૈલી ચિત્ર આ કલાકાર પાસે બનાવડાવ્યું. આમ શ્રી નટુભાઈ પરીખ કલા વિવેચક તરીકે અને ચિત્રકાર તરીકે ચિત્ર જગતને માણ્યું અને ખરેખર એક કલાયાત્રી તરીકે હંમેશા કલા જગતમાં યાદ રહેશે. તો આ કલાકાર વિશે આપણે જોયું એમના ચિત્રો છે, બરાબર. અલગ અલગ પ્રકારના ફૂલો બનાવેલા છે,
ગાંધીજીનું પોર્ટ્રેટ પણ અદ્ભુત એમને બનાવેલું છે પ્રાર્થના કરતા, અને એની સાથે સાથે આ કલાકારે અલગ અલગ દીવની અંદર દરિયાના વાસ્તવિક લેન્ડસ્કેપ બનાવેલા છે અને સાથે સાથે એને અલગ અલગ મોડર્ન આર્ટ પણ બનાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને કે આની સાથે સાથે તમારે બે પ્રેક્ટિકલી ચિત્ર આપેલા છે, એ પ્રેક્ટિકલી ચિત્રનું અંદર પણ તમે તમારી રીતે કલર કામ કરી શકો છો. આજની આપણી આ ટૂંક નોંધ પૂરી થઈ છે. આગળની ટૂંક નોંધ આપણે જોઈશું શ્રી કનૈયાલાલ યાદવ.